તમારે અવેલેબલ રહો. તમારી પાસે આ જે પ્રશ્ન હતો એનો જવાબ તમે બધાએ મેળવી લીધો છે, હે ને? હું પણ તમને આનો જવાબ ફટાફટ સમજાવી દઉં છું. જવાબમાં માત્ર હવે તમને સમજૂતીની આવશ્યકતા રહેશે, બસ વધારે બીજું કશું નહીં, બાકી આવડી ગયું છે. તો અહીંયા લખી શકીએ આપેલ સમીકરણ y is equal to a sin kx cos omega t. નંબર આપેલ આપી શકે, લખી શકીએ સ્થાનાંતર y બરાબર a, રાઈટ? માટે ડાયરેક્ટલી એનો પારિમાણિક સૂત્ર, સ્થાનાંતર y નું પારિમાણિક સૂત્ર એટલે l1. પરિમાણ રહી બરાબર એક. હવે જો તમને x અને t આપેલા ના હોય તો મેં લાસ્ટ દાખલામાં કીધું હતું કે x શું લઈ લઈશું બોલકાઓ, તો કે અંતર. પારિમાણિક સૂત્ર વન અપોન એક્સ પછી પાર્ટી અને એક્સ એટલે લંબાઈ એલ વન, તો આનો જવાબ એલ માઇનસ વન. તમે કહેશો બહુ બધી વખત સર, હા ભાઈ હવે આ ટોપિક પૂરો થશે એના પછીનો ટોપિક શરૂ કરીશું, એના પછી આવશે ઓમેગા ટી, ઓમેગા ટી પાછું લખીશું પરિમાણ રહિત બરાબર એક. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટી, મને જોઈએ છે ઓમેગા નું પારિમાણિક સૂત્ર વન અપોન ટી, રાઈટ? ટી માઇનસ વન. હવે આપણે આના એકમ લખી દઈએ બરાબર, એનો એકમ મીટર બરાબર ને, એના પછી કેનો એકમ મીટર માઇનસ વન, એના પછી ઓમેગા નો એકમ સેકન્ડ માઇનસ વન. બીજું શું શોધવાનું કીધું? તો કે એ અપોન કે, તો હવે ડાયરેક્ટ લખી દઈએ બચ્ચા પાર્ટી એ અપોન કે. એ આપણી પાસે છે આપણી પાસે બીજું છે ઓમેગા અપોન કે, તો ઓમેગા અપોન કે ઓમેગા t minus 1, sorry omega upon a છે, t minus 1 a એટલે l1, right? તો હવે મારી પાસે જવાબમાં થઈ શકશે l minus 1 t minus 1 બરાબર. સહેલું હતું ને, જેને ગણ્યું છે એના કોન્ફિડન્સમાં વધારો થયો, જેને નથી ગણ્યું એ શાંતિથી ગણી લે અને હવે પાછા નવા મર્યાદાની અંદર. એક ઉદાહરણ જોયું હતું આપણે, સોરી હોમવર્ક નો દાખલો છે બરાબર. હવે પછી આપણે મર્યાદાનો બીજો ભાગ ચકાસીએ. આ મર્યાદાનો બીજો ભાગ એટલે પહેલા એવું કીધું કે ત્રિકોણમિતિય વિધે જેમાં સાઈન કોસ ટેન આ બધાને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી, એવું જ અહીંયા લખવામાં આવે છે મર્યાદાની અંદર જ, કે ચલ ઘાતાંકીય પદ ને પણ પરિમાણ હોતા નથી, માટે આવા પદ ધરાવતા સમીકરણ પારિમાણિક
વિશ્લેષણની રીતે મેળવી શકાતા નથી. આ થયો જે મર્યાદા ત્રીજી હતી. આમ ક્રમ પ્રમાણે તમે જોશો ત્રીજી મર્યાદા છે, એનો જ એક ભાગ છે. ડિટેલમાં સમજાવું છું તમને. તમારા મનમાં સૌથી પહેલા પ્રશ્ન થાય, ચર ઘાતાંકીય પદ કોને કહેવાય? કઈ નવું કશું આવી નથી જતું. ચર ઘાતાંકીય પદ નો મતલબ શું થાય? તો જે કોઈ પદમાં કોઈ ઘાતાંક વાળું પદ આવતું હોય એને આપણે ઘાતાંક વાળું પદ કહીએ, પણ એમાં ચોક્કસ જ નંબર આવતો હોય તો એને ચર ઘાતાંકીય પદ કહેવાય. જેમ કે હું લખું કે સ્થાનાંતર વાય બરાબર ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ટી, તો આ જે ઈ લખ્યું ને ઈ, એને ચર ઘાતાંકીય પદ કહેવાય. તમે કહેશો ઓહો આમાં શું છે? એ જ છે, હું પણ એ જ કહેવા માંગુ છું કે આ ઈ બીજું કશું છે નહીં. આ ઈ બીજું કશું છે નહીં. આ ઈ એ માત્ર એક અંક છે, સંખ્યા છે, નંબર છે. તમને એમ થાય કઈ સંખ્યા હશે, કઈ પણ દો. જ્યાં ઈ બરાબર 2.71727172 આવી રિપીટેટિવ સંખ્યા આવે છે, આપણે મોટા ભાગે એને E is equal to 2.718 તરીકે લઈ લઈએ છીએ. ખરેખર તો 717 જ લેવું જોઈએ, પણ છતાંય મોટા ભાગે આપણે આ લઈએ. તો આ સંખ્યાની ઘાત x અને t છે. અહીંયા એવું કહેવા માંગે છે કે આ ઘાતાંકને કોઈ પરિમાણ હોતા નથી. ફરીથી એકવાર, આને નથી એટલે આને પણ પરિમાણ હોતા નથી. તો અહીંયા મારે એ એક લખો બરાબર. તો આવા સમીકરણનો ઉકેલ પારિમાણિક વિશ્લેષણની રીતે મળી શકતો નથી. આપણે ઉકેલ નથી મેળવવાનો, આ એક મર્યાદા આવે છે. તો આના ઉપરથી પ્રશ્ન કેવા પૂછાય? તમારો જે જવાબ છે કે સર આનું શું કરવાનું, એ આ છે કે આની અંદર તમને બીજું કશું નવું નહીં પૂછે. આની અંદર તમને પૂછી શકે છે કે આ એક્સ અને ટી બે માંથી જો ટી સમય હોય તો એક્સ નું પારિમાણિક સૂત્ર લખાવો અને ઈ નું પારિમાણિક સૂત્ર. બસ પ્રશ્ન પૂરો બરાબર. તો જો હું કહું તમને, જ્યાં આ પહેલું ઉદાહરણ, જ્યાં x બરાબર અથવા તો t બરાબર સમય હોય તો x અને a ના પારિમાણિક સૂત્રો મેળવો. બસ આ આપણો પ્રશ્ન થઈ ગયો. હવે જો આ પ્રશ્ન થઈ ગયો તો હું આની અંદરથી જવાબ મેળવવા માટે શું કરીશ? તો આનો જવાબ મેળવવા માટે મારી પાસે શું થઈ શકે સમજવાની વાત. તો હું અહીંયા આવું લખું, આપેલ સમીકરણ y બરાબર a e રેસ ટુ x ઇન્ટુ, અને શું વાંચીશું? e રેસ ટુ x ઇન્ટુ e ના પાવર. કેટલીક વખત આવું પણ લખાય છે કે exp એની સાથે x અને t. આ exp નું પૂરું નામ શું થાય વાલા મિત્રો? તો અહીંયા આવું છે, e બરાબર exp બરાબર exponential exponential. શું વાંચીશું? exponential આપણે કીધું કે આને પરિમાણ નથી, એનો મતલબ કે વાય ના પરિમાણ બરાબર ઈ ના પરિમાણ. તો આવું લખાય, માટે વાય ના પરિમાણ બરાબર એ ના પરિમાણ. હવે y ના પરિમાણ, y શું છે? તો કે y એ સ્થાનાંતર છે. તો એ પણ શું થઈ જશે? સ્થાનાંતર. માટે a
બરાબર L1 જવાબ થઈ ગયો. વાહ, બીજું કીધું છે આની ઘાત પાસે પરિમાણ નથી, તો આવું લખી શકો x into t ને પરિમાણ નથી, રાઈટ? માટે x into t બરાબર 1, માટે x બરાબર 1 upon t, માટે આ x બરાબર 1 upon t1 is equal to t minus 1. તો આ એનો જવાબ થઈ ગયો. આપણને પારિમાણિક વિશ્લેષણની રીતથી આના જવાબમાં x અને a ના પારિમાણિક સૂત્રો મેળવો એવું કીધું છે. તો આ મેળવી દીધા. સહેલો થઈ ગયો. ફરીથી એકવાર આ સમીકરણ આપેલું છે મને, આમાંથી y સ્થાનાંતર બતાવે, આની પાસે કશું હોય નહીં તો y સ્થાનાંતર, તો a પણ સ્થાનાંતર થઈ જાય. જવાબ, આની ઘાતને પરિમાણ ન હોય એનો મતલબ x અને t ને પરિમાણ નથી, એનો મતલબ 1, એનો મતલબ 1 ના છેદમાં t, t છેદમાં આવે ઉપર જાય, એટલે એનો આન્સર થઈ ગયો. કરેક્ટ, કોઈ મુશ્કેલી છે નહીં, એકદમ સહેલામાં સહેલું છે, બરાબર ને? આગળ બીજા આના જેવા જ ઉદાહરણો દાખલા જે આપણી પાસે છે એ લઈએ છે. ઓકે, રિઝલ્ટ આવવાની તૈયારી થઈ ગઈ છે હો ભાઈ, એટલે આમ બિલકુલ સક્ષમ થઈ બે જજો બધા જૂનમાં તૈયાર છે ને? ઓકે, વેરી ગુડ. બીજું આપણે વાત કરતા હતા કે તમારી આસપાસ તમારા જેવા બીજા કોઈ મિત્રો હોય જે હજુ ફરતા હોય, આમ થી આ માટા મારતા હોય, જો ઘણું બધું ચાલી ગયું આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં, તો તકલીફ હોય કે બીજે ક્યાંય ભણવાની મજા ન આવતી હોય તો આપણી પાસે નહીં આવે, બરાબર ને? કારણ સારી વસ્તુ આપણે બધાને કહીશું, પણ તમને એવું લાગે કે દિવ્યેશ સરે ભણાવ્યું મને આ તકલીફ છે, તો એ બધા તમને જવાબ નહીં આપે, એનો જવાબ દિવ્યેશ સર આપશે. સમજાયું? એટલા માટે સારી વાત બધાને કહો અને તકલીફ વાળી વાત છે તે વ્યક્તિને. એટલે અત્યારે મેં તમને બે કામ સોંપ્યું. પહેલું કામ, તમારી સાથે તમારા ક્લાસીસમાં અથવા તમારી સ્કૂલમાં ભણતા તમારા મિત્રો, ખાસ કરીને કોમ્પિટિટર્સ કે જે બીજે ક્યાંય ભટકતા હોય, ફરતા હોય ભટકતી આત્માઓની જેમ, એમને થાળે પાડવા હોય તમારી પાસે લઈ આવે, બરાબર? બીજું, જો કોઈ તકલીફ છે તો એ તકલીફ તમારે અમને કહેવાય, દિવ્યસ. બીજી એક વાત કહી દઉં, જ્યાં કોમ્પિટિશન હોય ને વાલાઓ, ત્યાં જ તમારા ક્રમ નક્કી થાય. તમારા ક્રમ નક્કી કરવા માટે કોમ્પિટિશન થવી જરૂરી છે. આઈપીએલ રમાતી હોત અત્યારે તો એક એક ખેલાડીને તમે જોયું છે કરોડો રૂપિયા મળે છે, કેમ બધાને નથી મળતું? જે જીતે છે એને જ કંઈક મળવાનું છે. તમારે આ બધી કોમ્પિટિશન માંથી ઉપર આવવું છે, તો જ તમને કંઈક મળશે, અને બધું એકદમ બેસ્ટ વેમાં પ્રોવાઈડ કરશે અમારી ઇન્સ્ટિટ્યૂટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એઝ વેલ એઝ અમારી જ સ્કૂલ એસએસએસ. એટલે તમારે અમારી સાથે જોડાવાનું છે, બધા મિત્રો જે છે એને જોડાવડાવવાના છે કે સારી વસ્તુ અહીંયા છે, રાઈટ? અત્યારે બેસ્ટ. જો આટલી મહામારીની અંદર પણ ઓનલાઈન મીટનું કોચિંગ ચાલુ છે, ઓનલાઈન ગુજકેટનું કોચિંગ ચાલુ છે, 12મું ધોરણ પણ ચાલુ છે, જે ડબલઈ પણ ચાલુ છે, અને તમે તો હજુ 10માના રિઝલ્ટ વગર પણ 11માં ધોરણમાં આવી ગયા છે. એટલે તમે વિચારો કે અમે લોકો કેટલા બધા એડવાન્સ ચાલી રહ્યા છે. સમજાય છે ને શું કહેવા માંગુ છું? તો તમે આવી કોમ્પિટિશનમાં તમારા એવા મિત્રોને જોડો કે જે હંમેશા તમારી સાથે ને સાથે જ રહ્યા હોય અને આગળ પણ રહેશે, પણ એ કોમ્પિટિશન તમને જીવતું રાખશે, જીવંત રાખશે, કરેક્ટ? તો આટલી રિક્વેસ્ટ, તમારા વાલા મિત્રો જે કોઈ છે બધાને આની સાથે આપણી સાથે જોડવાનો પ્રયત્ન, જો કોઈ તકલીફ પડે છે તો કરેક્ટ. આગળ વધીએ, દબાણ p બરાબર આને વાંચી શું b અથવા બીટા એક્સપોનેન્શિયલ, શું વાંચવાનું કીધું? exp એટલે એક્સપોનેન્શિયલ, માઇનસ આલ્ફા અપોન t હોય તો બીટા અપોન આલ્ફા નું સૂત્ર મેળવો, જ્યાં t એ સમય છે. તમે બધા કરતા આગળ છો એવું સમજો,
તમારી સાથે અત્યારે જેટલા પણ છે ને બધા કરતા તમે આગળ છો, કારણ આવા લેવલની પ્રેક્ટિસ ક્યાંય નથી, ક્યાંય નહીં, બરાબર ને? એટલા માટે આગળ છો. ઓકે, હવે હું લખીશ આપેલ સમીકરણ. દબાણ પી બરાબર બીટા એક્સપોનેન્શિયલ માઇનસ આલ્ફા અપોન ટી, અને જ હું લખી નાખું બીટા ઈ રેઝ ટુ માઇનસ આલ્ફા અપોન ટી. ગણન એવું હોય કે સેજ બદલાય ને એટલે એમ થાય કે નહીં મજા આવતી, એવું નહીં. આપણી સ્કિલ એ આપણી જ સ્કિલ છે, સમજી ગયા? તો આપણે આ દબાણનું સૂત્ર આવી રીતે લખાય કે આવી રીતે લખાય, માઇનસ હોય કે પ્લસ હોય, આપણે બધાની સાથે કોઈ નિસ્બત હોતી નથી. જો પહેલી વાત, દબાણ પી તો બીટા અથવા કૂપન અથવા કૂપન એની પાસે કશું હોય નહીં, તો દબાણ પી એ જ બીટા થઈ શકશે. બસ આટલો જ જવાબ આપણે લખવાનો અહીંયા ગાડી, કે દબાણ પી બરાબર બીટા બરાબર. માટે હવે બીટાના પરિમાણ લખવા છે. મેં તમને દબાણનું પરિમાણ એ સૂત્ર ડાયરેક્ટ મોડે કરાવતા શીખવાડ્યું છે, યાદ છે ને? કે દબાણ પી બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બળ એટલે m1 l1 d1, ક્ષેત્રફળ એટલે l2 l2 ને ઉપર લઈ જાઓ, એકદમ બેસ્ટ. આનો આન્સર શું થઈ શકશે? આનો આન્સર થઈ શકશે m1 l-1. તો એનો જવાબ થઈ ગયો મિત્રો દબાણ એ જ બીટા. હવે મારી પાસે t સમય છે, તો હું આવું લખી શકું આલ્ફા અપોન ટી ને પરિમાણ નથી, માટે આલ્ફા અપોન ટી બરાબર 1, માટે આલ્ફા બરાબર ટી, માટે આલ્ફાના પરિમાણ બરાબર ટીના પરિમાણ. તો અહીંયા લખી દઉં વાલા મિત્રો t1. બસ આની સાથે આને જોડી દઈએ, મારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે બીટા અપોન આલ્ફા નું સૂત્ર મેળવવાનું, તો માટે બીટા અપોન આલ્ફા આવી રીતે, તો ઇઝ ઇક્વલ ટુ બીટા m1 l-1 t-2 ડિવાઈડેડ બાય આલ્ફા. તો આલ્ફા નો જવાબ છે t1. તો આનો જવાબ થઈ શકશે હવે આલ્ફા સોરી બીટા અપોન આલ્ફા is equal to m1 l-1 t ઉપર જશે તો t-3. t-3 કેવી રીતે થાય એ સમજાયું છે આગળ, ખબર છે ને? છતાં કેટલે અમારા મહાન મહાન માણસો ભૂલી ગયા હોય તો પાછા સમજાય. t1 ઉપર જશે તો આના જવાબમાં t-2 અને t-1. આદર સરખો ઘાતાંકોનો સરવાળો, આપણે એની ઉપરથી 5-7 એટલે બહુ જ નાની 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 સૂક્ષ્મ સૂક્ષ્મ બાબતોનું ધ્યાન લઈએ ને ત્યારે મારા વાલા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ ના સપનાઓ પૂરા થાય છે. સમજાય છે ને? તમારા સપનાઓ તો જ પૂરા થાય કે જો તમે આવી નાની 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 સૂક્ષ્મ સૂક્ષ્મ બાબતોને સાથે કામ કરતા શીખી જાય. કરેક્ટ, વેરી ગુડ. તમારે પ્રશ્નમાં શું છે એની બહુ ચિંતા નહીં કરવાની, તમારું ધ્યાન અહીંયા જવું, આ શું છે એટલું જોઈ લેવાનું. અવમંદિત દોલનોમાં હવે પ્રશ્ન થાય સાહેબ, અવમંદિત દોલનો એટલે હું મને કઈ થી ખબર પડે? તમારે ખબર નથી પાડવાની, કારણ કે આગળ 11મા ધોરણનો ચેપ્ટર નંબર 13-14 આ બધાની સાથે જોડાયેલા છે, એટલે હમણાં ચિંતા કરવાની આવશ્યકતા નથી વાલા મિત્રો, છોડ દો આને. અવમંદિત દોલનો શું છે? સ્થાનાંતરનું સૂત્ર આપેલું છે, વડે અપાય છે, તમારે માત્ર પ્રશ્ન પર ધ્યાન રાખવાનું. આ સૂત્ર આપેલું છે એમાં બીનો એકમ અને પારિમાણિક સૂત્ર મેળવવાનું કીધું છે, એટલે તમારે આને પણ જોવાની જરૂર નથી. આને નથી એટલે આને પણ નથી, તો તમારો પ્રશ્ન ખાલી આની સાથે જોડાય છે. તો હવે આપણે એ જ પદ્ધતિ પ્રમાણે આગળ વધીએ.
આપેલ સમીકરણ y is equal to a e raised to minus bt upon 2c. અહીંયા હું ડાયરેક્ટ જ લખી દઈશ કારણ કે આ મારે જરૂર નથી. અહીંયા લખીશ bt upon 2c m ને પરિમાણ નથી. હવે આ બે ની જરૂર નથી કારણ કે બે સંખ્યા છે. માટે bt upon m બરાબર 1. આવું કેમ? અથવા બે સંખ્યા છે, બે સંખ્યા છે, તેને એકમ કે પરિમાણ નથી, માટે તેને દૂર કરતા એટલે કાઢી નાખ્યું. હવે મારે આમાંથી જોઈએ છે બી, તો હું લખી શકું બી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન ડી. m upon t હવે મારે જોઈએ છે પરિમાણિક સૂત્ર, તો અહીંયા લખીશ m નો પરિમાણિક સૂત્ર, અહીંયા લખીશ t નો પરિમાણિક સૂત્ર. તો m એટલે દળ અને દળ નો પરિમાણિક સૂત્ર મારા વાલા બચાવ થઈ શકશે m1, છેદમાં છે સમય તો પાર્ટીઓ થઈ શકશે t1. વાલો જવાબ થશે m1 n0 t minus 1. તમે કહેશો સર n0 તો નતા લાઈ દીધા આપણે, કોણે ના પાડી, ઝીરો ઘાત લખી શકાય. તો હવે મારી પાસે બી નો આન્સર થઈ ગયો m1 l0 t minus 1 બચ્ચા પાર્ટી, આ થઈ ગયો આન્સર. હવે મને બીજો પ્રશ્ન પૂછ્યો છે એકમ અને પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર પહેલા મેળવી લેવાનું, એકમ પછી લખવાનું. માટે બી નો એકમ કોઈ કહેશે બોલો 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 બોલો, આના ઉપરથી એકમ લખવાનો. લા એમ એટલે માસ, માસ એટલે દળ, બરાબર. જો ભૂલી જવાય તો શું કરવાનું, તો કે એમ, એમ એટલે માસ, માસ એટલે દળ, દળ નો એકમ વજન, બરાબર. નાના વજન અને દળ જુદા છે. પાનો એકમ, દળ નો એકમ થાય કિલોગ્રામ. L, L એટલે લેન્થ, લેન્થ એટલે લંબાઈ, પણ ભલાઓ લંબાઈ થી તો ચીરો ગાત છે એટલે નહીં લખીએ આપણે. T, T એટલે ટાઈમ, અને ટાઈમ નો મતલબ સમય, તો આ સમય, સમયની ઘાત માઇનસ વન, સમયનો એકમ સેકન્ડ, તો કેજી સેકન્ડ માઇનસ વન, કરેક્ટ. કોઈ તકલીફ નહીં ને બચ્ચા પાર્ટી. આવા પ્રશ્નો ભૂતકાળમાં નીટ લેવલે પૂછાયેલા છે કારણ કે સહેલા કહેવાય પ્રમાણમાં, એટલે બરાબર. જોઈએ પાછા બીજા નવા તમારા માટેના આવા જ કેટલાક ઉદાહરણો. નેક્સ્ટ આગળની વાત, આપણી પાસે એક પદાર્થની ઝડપ v બરાબર v0 એક્સપોનેન્શિયલ માઇનસ xy upon m. એક્સપોનેન્શિયલ એટલે પાછી એની ઘાત નક્કી થઈ ગઈ હમણાં સમજાયો પ્રમાણે, વડે અપાય છે. તો v0 upon x નો પારિમાણિક સૂત્ર અને એકમ મેળવો, જ્યાં v0 પ્રારંભિક વેગ છે, y અંતર છે અને m દળ છે, બરાબર. હવે પદ્ધતિ તો સહેલી થઈ ગઈ છે મારા મિત્રો, તમારે ખાલી મને મદદ કરવાની છે કે સરાવી રીતના ગણી શકાય. તો અહીંયા લખીએ આપેલ સમીકરણ, ઝડપ v બરાબર v0 એક્સપોનેન્શિયલ માઇનસ xy upon m. હવે ઝડપ બરાબર v, તો અહીંયા ગાડી હું બરાબર પ્રારંભિક વેગ લખ્યું છે, ચાલશે. વેગ ના હોય ને અહીંયા તમે સમય ઝડપ કરી દેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઝડપ અને વેગમાં શું ફરક કહો મને, ચાલો આગળ સમજાવ્યું તું મેં તમને, ઝડપ અને વેગ નો તફાવત બહુ સહેલું છે. ઝડપ અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે. વેગની પાસે દિશા હોવી જોઈએ, ઝડપ પાસે દિશા હોતી નથી, બાકી બધું સરખું.
तो प्रारंभिक वेग नीचे क्या है, हमें हूं प्रारंभिक जड़प करी दो बराबर वी जीरो। हमें अनु पारिमाणिक सूत्र मैंने जो ही तो होए तो बंदे नु सरखू थई जाए, तो हमें हूं आऊ लखी सकू माटे वी जीरो नो पारिमाणिक सूत्र बराबर वेग। एटले याद करो जल्दी, करियो याद, पहलू जावे वेग एटले 11 माइनस यार माइनस ने बच्चा पार्टी खाए सो तो के L1T माइनस बात पूरी आपड़ी थई गयो, कारण के मारे ते अभी जीरो नी जरूर छे। अबे हूं ई नी घात वाला पद की बात कर रहा हूं, xy अपॉन m ने परिमाण नथी माटे xy अपॉन m बराबर 1 माटे મને જોઈએ છે શું, તો કે x તો x બરાબર m upon y માટે x નો પારિમાણિક સૂત્ર એટલે કે m નો અને છેદમાં y નો, મારા વાલાઓ આની અંદર y અંતર છે અને m દળ છે, તો m નો મતલબ લખીશ m1, y નો મતલબ લખીશ l1, તો આનો જવાબ m1 l માઇનસ વન રેકટ, તો કે કરેક્ટ। હવે શું જોઈએ લા, માટે વી ઝીરો અપોન એક્સ, હવે આનો જવાબ જોઈએ છે પારિમાણિક સૂત્રના સંદર્ભમાં મિત્રો મારા, તો વી ઝીરો નો આન્સર થઈ શકશે અહીંયા તો કે L1 અને T માઇનસ ડિવાઇડેડ બાય એક્સ, તો એક્સ એટલે તો આપણે આ મેળવી લીધું, તો અહીંયા જવાબ છે M1 અને L-1। મારા વાલાઓ M1 ઉપર જાય તો શું થાય, તો કે M-1, L-1 ઉપર જાય તો +1, અને +1 તો છે જ, તો અહીંયા થશે L2, અહીંયા થશે T-1। જો L માં ખબર ના પડે તો પાછો સમજાવું, L1 અને L-1, તો આના જવાબમાં L1 અને આ ઉપર ગયા એટલે પાછા બંનેના આધાર સરખા છે, તો L1 + 1 તો L ની ઘાત 2। સરળ ને મિત્રો, બસ આજ આપણા જવાબ થઈ ગયા। હવે મારે આનું પારિમાણિક સૂત્ર લખી દેવાનું, ફુલ એન્ડ ફાઇનલ આન્સર કરેક્ટ, તો અહીંયા આવશે x રાઈટ, તો અહીંયા એના જવાબમાં હું લખી શકું M -1 L2 T-1। That's it. Very good. Now, એકમ લખવાનો બાકી રહ્યો ને મિત્રો, તો આના ઉપરથી એકમ લખી નાખીએ। જો V0 upon X નો એકમ શું થાય, તો આનો એકમ થાય M એટલે દળ, દળ નો એકમ થાય કિલોગ્રામ -1, લંબાઈ નો એકમ થાય મીટર સ્ક્વેર અને સમયનો એકમ થાય સેકન્ડ -1। કેવું સરળ અને એકદમ સહેલાઈથી આવડી જાય એવું છે, ન આવડે વિડીયો પોઝ કરીને પાછો જોવાનું, બેક જાઓ ને ફરીથી જુઓ, હજુ નથી સમજ પડતી હજુ એક ટ્રાય કરો, હજુ નથી સમજ પડતી હવે નહીં કહો કે ફરીથી એક ટ્રાય કરો, હવે બંધ કરી જે જગ્યાએ ખબર ના પડી એને નોંધો, ઉઠાવો ફોન, દિવ્ય સર આ ખબર નથી, સમજાઈ લેશે તમને ફોન પર, કોઈ મુશ્કેલી જ નહીં પડે, પછી પછી તો તમે દોડવા નહીં ઉડવા લાગશો, એને પાયલટ બની રહેલા શાંતિ રાખો। ઓકે બચ્ચા માટે આગળનો સમ છે આપણી પાસે કે બળ F બરાબર લખી દઉં x exp એક્સપોનેન્શિયલ બી, અથવા તો આપણી પાસે જે પ્રશ્ન છે એની અંદર -MT/A, તો એનું પારિમાણિક સૂત્ર અને એકમ આપો રાઈટ। તો જવાબની જે આપણી મેથડ છે એ પ્રમાણે શું કહી, સૌથી પહેલા તમને તો કે આપેલું સમીકરણ
તો આપેલ સમીકરણ શું છે મારા વાલા બચ્ચાઓ? તો કે બળ એફ બરાબર એક્સ, પછી છે ઈએક્સપી, ઈએક્સપી એટલે એક્સપોનેન્શિયલ, માઇનસ એમટી અપોન એ, બરાબર ને? બસ આપણે જીતી ગયા હવે. હા, કહેવાનું રહી ગયું તમને કે એમ અને ટી શું છે તે. તો કઈ દે, જ્યાં એમ બરાબર દળ અને ટી બરાબર સમય છે. તો હવે ડાયરેક્ટ તમને એનું પૂછ્યું છે, એ અહીંયા છે એટલે એના ઉપરથી ડાયરેક્ટ જતા રહીશું. તો એમ ટી અપોન એ ને પરિમાણ ન હોય માટે એમ ટી અપોન એ ઇઝ ઇક્વલ ટુ વન, માટે એમ ટી ઇઝ ઇક્વલ ટુ એ, માટે એનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો દળનું જોઈએ, કારણ કે દળ છે. તો અહીંયા લખાય એમ વન, એની બાજુમાં જોઈએ સમય તો ટી વન, માટે એનું પારિમાણિક સૂત્ર મારા વાલાઓ થઈ શકશે એમ વન અને ટી વન. એલ નથી તો નહીં લખવાનો. તો આ પહેલો જવાબ થઈ ગયો, પારિમાણિક સૂત્ર એકમ જોઈએ છે તો માટે એ નો એકમ શું થાય? તો કે એ નો એકમ બરાબર અહીંયા થઈ શકશે દળ એટલે કિલોગ્રામ, અને ટી એટલે સમય એટલે કેજી સેકન્ડ. કેટલું સહેલું થઈ ગયું છે. એટલે આવા પ્રશ્નો પણ જેડબલી નીટ લેવલે પહેલા પૂછાયેલા છે. જેડબલી નું લેવલ થોડુંક આગળ હોય, નીટ નું લેવલ થોડુંક નીચે હોય, કારણ પ્રશ્નોની સંખ્યા જ બરાબર. જેડબલી માં 25 પ્રશ્નો એક કલાકમાં આવે ને નીટ ની અંદર 45 પ્રશ્નો આવે એક કલાકમાં. સંખ્યા બદલાય તો લેવલ બદલાય ને, એના માટે છે. બાકી કશું નવું નથી, એ બંને પરીક્ષાઓ એક જ સરખા લેવલની છે, પણ સંખ્યા વધારે ઓછી છે એટલે પ્રશ્નોને ક્ષમતા પણ એ પ્રમાણે હોય છે. બરાબર, છેલ્લું ઉદાહરણ આની સાથેનું આપણે જોઈ લઈએ, જેથી કરીને પછી નેક્સ્ટ હજુ પાછું એક છે હો આની અંદર આગળ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, નવો આગળનો એક દાખલો લઈએ છો. પાવર p બરાબર આલ્ફા અપોન બીટા e રેસ ટુ બીટા, આ જ છે અહીંયા x અપોન m. તો x નો પારિમાણિક સૂત્ર અને એકમ મેળવો. બીટા નથી આપ્યા, m દળ જેવું કીધું છે અને આલ્ફા બળ છે એવું કીધું છે. હવે આ કંઈક નવું આવ્યું, કંઈક ટ્રિકી આવ્યું, બરાબર ને? હવે હું તમને આની અંદર સરળ પદ્ધતિથી આન્સર બનાવતા શીખવું. પાછો આપણે જૂની પદ્ધતિ પ્રમાણે અહીંયા હું જવાબમાં લખીશ કે આપેલ સમીકરણ પાવર p બરાબર આલ્ફા અપોન બીટા ઇન્ટુ e રેસ ટુ બીટા x અપોન. હવે આને જે પરિમાણ હશે એ જ આને હશે, તો આવું લખી શકું કે પાવર p બરાબર આલ્ફા અપોન બીટા, માટે મને બીટા જોઈએ છે તો બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન પાવર. આલ્ફા શું છે? તો કે બળ છે. બીટા સોરી p શું છે? પાવર. તો બળનો મતલબ શું થાય? તો બળનો મતલબ પારિમાણિક સૂત્રના સંદર્ભમાં m1 l1 પાવર નો મતલબ થાય m1 l2 t minus 2. આ બંનેના સોરી t minus 3. આ બંનેના પારિમાણિક સૂત્રો થઈ ગયા. હવે આની સાથે આ કેન્સલ થઈ જાય એટલે આનું પારિમાણિક સૂત્ર થઈ ગયું મારા વાલાઓ અહીંયાથી m0 જોયો. 1 અને 1 કેન્સલ થઈ ગયા, આ ઉપર જશે l, તો l1 છે ને l2 ઉપર જશે, આનો આન્સર થઈ શકશે l માઇનસ 1. ના ખબર પડે તો લખું પાછું l1 upon l2, તો l1 l માઇનસ 2, તો l1 માઇનસ 2, તો l માઇનસ 1. પડી ગઈ ને ખબર? એવું આના માટે t
હશે તો પ્લસ 3 તો આનો આન્સર થઈ શકશે t1 પાછો આને સમજાવી દો કે t2 માઈનસ એના પછી t અની સાથે માઈનસ તો આની અંદર t માઈનસ 2 અને t પ્લસ 3 આધાર સરખો ઘાતાંકોનો સરવાળો માઈનસ 2 પ્લસ 3 તો t કરેક્ટ ને બચ્ચા પાર્ટી બહુ જ સરસ તો આનો આન્સર થઈ ગયો પણ હજુ મને તો બીટા મળ્યું છે તો હવે આવું લખી આપણે બીટા ઇન્ટુ એક્સ અપોન એમ પરિમાણ રહિત છે માટે બીટા ઇન્ટુ એક્સ અપોન એમ બરાબર 1 મારે જવાબ જોઈએ છે એક્સ નો તો હું લખીશ માટે x બરાબર m upon b સમજાઈ ગયો ને રાઈટ હવે જો આવું થાય તો m શું છે મારા વાલા મિત્રો તો કે દળ છે તો હવે મારે ડાયરેક્ટ પરિમાણિક સૂત્રની જ વાત કરવાની આવશે તો m એટલે દળ અને દળ એટલે m1 d બીટા તો આનો આન્સર થઈ શકશે તો એના જવાબની અંદર મને અહીંયા મળશે m0 L માઇનસ 1 અને અહીંયા આવશે રાઈટ હવે આ પદ અહીંયાથી ઉપર જાય તો આનો જવાબ શું થાય બચ્ચા પાર્ટી તો કે M1 તો ચાલા કૌંસ કરવાનો તો અહીંયા આવશે M1 આ L ઉપર જશે તો અહીંયા થઈ શકશે L1 આ ઉપર જશે એટલે અહીંયા થઈ શકશે T માઇનસ 1 મારા વાલાઓ આ તમને x નો જવાબ પડી ગયો પારિમાણિક સૂત્ર એકમ જોઈએ છે સખત દઈને જવાબ આવે શું થાય એકમ અહીંયા લખો x નો એકમ શું થાય દળ એટલે કિલોગ્રામ l લંબાઈ એટલે મીટર અને સમય સેકન્ડ માઈનસ 1 કરેક્ટ સહેલું જ હોય છે ખાલી પદ્ધતિ અગત્યની છે મારા વાલા બચ્ચા પાટી ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ તમને બધાને ફિઝિક્સ ભણવાની મજા આવતી જ હશે ઘણા બધા કામ કરવામાં થોડીક આળસ કરે છે થાકી જાય છે મોબાઈલ હાથમાં લઈએ છે વિડીયો જોવાને બદલે રસ્તા ભટકી જાય છે એવું ના કરો શાંતિથી એકવાર જોઈ લો તમારા પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરશો તે તમને મોબાઈલ યુઝ કરવા દેશે કારણ કે અત્યારે સમય એવો છે પણ તમારું અગત્યનું કામ એ તમારે અત્યારે જો આની અંદર જતા રહ્યા તો તમારે આખી જિંદગી કઈક એવી સિસ્ટમમાં ઘૂસી જવું પડશે કે જ્યાં તમે પોતાનું ડેવલપમેન્ટ નહીં કરી શકો એટલે મારી એક જેન્યુઅન રિક્વેસ્ટ છે મારા બચ્ચાઓ તમે જે ખ્વાબ જોયા છે તમે જે સ્વપ્નાઓ જોયા છે એને સાકાર કરવાના હોય છે સાકાર કરવા માટે એક જ રસ્તો છે અને એ છે કેવળ તમારી મહેનત અમારી મહેનત તમારા પેરેન્ટ્સનો સહકાર બધું થશે તો તમારું રિઝલ્ટ બહુ જ બેસ્ટ હશે કરેક્ટ દિલથી કરો મનથી કરો જબરજસ્તી નહીં મજા આવે જબરજસ્તીથી નહીં મજા આવે તમે અત્યારે ઘણા બધા ડોક્ટર્સ ને કેવા રૂઆબેર જતા જોયા છે આવી પરિસ્થિતિમાં કેવા બધા એન્જિનિયર્સ તમે બધા જોયા છે કેવું બધું આમ કામ કરતા હોય છે તમારું પણ સ્વપ્નું છે બસ કરો મહેનત અને આગળ ઓકે સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર ઓકે મારા વાલાઓ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ